હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? આપણે ગયા ટોપિકમાં જે તમને બ્લેન્ક શીખવાડ્યું કે સાદા પ્રકારમાં જે એક્શન વર્ડ આવે છે એમાં એના અનુસંધાનમાં જે બ્લેન્ક્સ તમે કહ્યું એના પછી બીજી બ્લેન્ક્સ હતી કે સમટાઈમ્સ, ઓલવેઝ, નેવર વગેરે શબ્દોનો ઉપયોગ કરી અને તમે જે ખાલી જગ્યા એ બે ભાગ પૂરા થયા. હવે એમાં ત્રીજા પ્રકારની ખાલી જગ્યા તમારે પૂરવાની આવે છે. પરંતુ એના પહેલા હું તમને આ થોડાક પહેલા શબ્દો છે કે જેનો તમે ઉપયોગ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે કરીએ છીએ એના વિશે તમને હું સમજાવીશ. તો અહીંયા શબ્દ આવે છે કે હું એટલે કોણ, એટલે કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય કે વ્યક્તિ કઈ છે તે જાણવું હોય ત્યારે આપણે હુંનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે વોટ, એટલે કે શું. તો કોઈ વ્યક્તિ શું છે અથવા તો તે કઈ ક્રિયા કરી રહ્યું છે એ જાણવું હોય તો એના માટે આપણે વોટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્રીજું છે વેર, એટલે કે ક્યારે, એટલે કે સમય, કે કોણ ક્યારે શું કરી રહ્યું હતું, એટલે આજે હોય, આવતીકાલે હોય, સવારે હોય, સાંજે હોય, રવિવારે હોય, મંગળવારે, 11 વાગ્યા કે 5 વાગ્યા કે 4 વાગ્યા કોઈ પણ સમય દર્શાવ્યો હોય તો એના માટે વેર શબ્દનો ઉપયોગ કરવાનો. પછી જે વેર, વેર એટલે ક્યાં, એટલે કોઈ સ્થળ દર્શાવે છે, એટલે કે સ્થળ એટલે કે તમે ત્યાં તમે કોઈ ગામનું નામ બતાવો, કોઈ શહેરનું નામ બતાવો, કોઈ રાજ્ય બતાવો, અથવા કે કોઈ ગાર્ડનમાં છો કે ગમે તે જગ્યાએ, કે લાઇબ્રેરીમાં છો, ટેમ્પલમાં છો, કે ઘરમાં છો, કે સ્કૂલમાં છો, તો કોઈ બી સ્થળ દર્શાવવા માટે વેર શબ્દનો ઉપયોગ થાય છે. વિચ એટલે કે કયું, તો દરેક તમે કોઈ રંગ ગમતો હોય, કોઈ વિષય ગમતો હોય, કોઈ રમત ગમતી તો એ કંઈક ચોક્કસ દર્શાવવું હોય તો એના માટે છે વિચ. પછી છે હાઉ મેની, હાઉ મેની એટલે કે કેટલા, એટલે કે કાઉન્ટેબલ નાઉન્સ, એટલે કે જેને આપણે ગણી શકીએ છીએ એ શબ્દનો વિષય જાણવું હોય કે કેટલું છે એ જાણવું હોય એના માટે હાઉ મેનીનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી છે હાઉ મચ, હાઉ મચ એટલે કે કેટલું, કે અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે જેને આપણે ગણી શકતા નથી, એટલે કે દ્રવ્યનો જથ્થો, એના માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી તમે કહી દઉં, હું એટલે કોણ, એટલે કોઈ વ્યક્તિ માટે, વોટ એટલે કે શું, એટલે વ્યક્તિ કોણ શું કરી રહી છે એના માટે, વેન એટલે કે ક્યારે, એટલે કે સમય દર્શાવવા માટે, વેર એટલે કે ક્યાં, એટલે કે સ્થળ દર્શાવવા માટે, વીજ એટલે કોઈ રમત, કોઈ વિષય, કોઈ રંગ એના માટે, હાઉ મેની એટલે કેટલા, કે સંખ્યાવાચક શબ્દ માટે, અને હાઉ મચ એટલે કે દ્રવ્યના જથ્થાને જાણવા માટે આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એના આધારે એ ચાર શબ્દ છે કે જે હું, વોટ, વેર અને વેર, આ ચાર શબ્દનો ઉપયોગ કરી અને તમારે બ્લેન્ક્સ પૂરવાની આવે છે. તમને સૂચના આપવામાં આવે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા. તો અહીંયા જો તમને વિદ્યાર્થી મિત્ર આપેલું છે કે ખાલી જગ્યા ડીજીસ ઇંગ્લિશ કે અંગ્રેજી કોણ બનાવે છે, તો અહીંયા આવશે બીજું છે ખાલી જગ્યાએ ગ્રુપ ધ બોયઝ પ્લે ઇન ધ ગેમ, એટલે કે છોકરાઓ સાથે રમે છે, છોકરાઓ સાથે શું રમે છે, તો શું માટે કયો શબ્દ આવે છે વોટ. થર્ડ છે ખાલી જગ્યાએ ડર્સ નેહા ગો ટુ મી, એટલે કે આજે નેહા જશે, એટલે ક્યાં જશે, તો એના માટેનો શબ્દ છે વેર. ખાલી જગ્યાએ ડુ સીમા એન્ડ પીના કમ હો, એટલે કે સીમા અને પીના ઘરે હશે, તો એના માટે છે વેર, એટલે કે ક્યારે, એટલે કે તે લોકો ક્યારે ઘરે હશે, તો એના માટેનો શબ્દ આવે છે. ખાલી જગ્યાએ દર્શ ધ્રુવ એ, એટલે કે ધ્રુવ ખાય છે, શું ખાય છે, તો શું મને કયો શબ્દ આવશે વોટ, તો અહીંયા આન્સર આવશે. પછી જે ખાલી જગ્યાએ ધ્રુવ ધ બર્ડ્સ ફ્લાય, એટલે કે પક્ષીઓ આકાશમાં ઉડે છે, તો પક્ષીઓ ઉડે છે ત્યાં, તો હવે એટલે કે ક્યાં, આપણને ખબર છે કે જે આકાશમાં ઉડતા હશે કે પક્ષીઓ ઉડે છે, તો પક્ષીઓ ક્યાં ઉડે છે, તો અહીંયા આવશે વે. ખાલી જગ્યાએ વોચ મૂવી, એટલે કે ચલચિત્ર જોવે છે, તો કોણ જોવે છે, તો અહીંયા આવશે. પછી જે ખાલી જગ્યાએ ડસ યોર ફાધર કમ, તમારા ફાધર આવશે, તો ક્યારે આવશે, તો એના માટે આવશે વેન, વેન એટલે સમય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે લોકો ત્રણ પ્રકારની બ્લેન્ક્સ જે આવે છે કે જેમાં પહેલા કે મુખ્ય ક્રિયા એટલે કે મુખ્ય જે એક્શન વર્ડ છે એના દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે, બીજી છે કે તમારે સમટાઈમ્સ, ઓલવેઝ અને નેવર પ્લસ જે મુખ્ય ક્રિયાપદ છે એના અનુસંધાનમાં તમારે ખાલી જગ્યા પૂરવાની આવે છે, અને ત્રીજી છે કે હું, વોટ, વેર અને વેર.
વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નાર્થક બનાવતા હોય
દીપિકા ટીચિસ મેન્સ એવરીડે, એટલે કે દીપિકા દરરોજ મેન્સ ભણાવે છે. હવે જો મેન્સ એ શું કે એક સબ્જેક્ટ છે, તો ભાઈ દીપિકા દરરોજ શું ભણાવે છે, તો વર્ટિકલ બને અને ફિક્સ્ડ બને. પણ આપણે જ્યારે એને ફિક્સ્ડ બનાવવો હોય તો અહીંયા શબ્દ મૂકીએ છીએ વીચ, પછી મેન્સ એ શું છે વિષય છે, તેના માટે મૂકવાનું સબ્જેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તમારે કે જ્યારે વીચ હાઉ મેની ને હાઉ મચ મને વાત કરી ત્યારે એ વસ્તુ શું છે, જો કોઈ શબ્દ આપેલો હોય તો એ લખવાનો, નહીં તો ના કહો તો આપણે જાતે વિચારો કે ભાઈ મેન્સ એ સબ્જેક્ટ છે એટલે આપણે અહીંયા સબ્જેક્ટ આપણે જાતે. તો વીચ સબ્જેક્ટ, પછી અહીંયા હવે ગ્રુપ એડ્રેસ હવે જ્યારે વીચ હાઉ મેની અને હાઉ મચ તમારા પ્રશ્ન તરીકે આપણે બનાવીએ ત્યારે તમારે યાદ રાખવાનું કે તરત ગ્રુપ એડ્રેસ મૂકવાનું છે નહીં, પહેલા જે વસ્તુ માટે વાત કરતી હોય એનું એ નામ લખવાનું છે અને પછી તમારે આગળ કરવાનું છે. તો એ અમારા પાસે મેસ એ વિષય છે એટલે આપણે લખ્યું સબ્જેક્ટ, તો વીચ સબ્જેક્ટ, પછી એ દીપિકા છે રહી આવશે દસ. દીપિકા હવે એ ટીચિસ નું શું થઈ જશે, ટીચ એવરી એના પછી આવ્યા હું વોટ વેર વેર
શબ્દ મૂકવો, એના પ્રમાણે જે આપણે વાક્ય બનાવ્યા એ પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા. હવે એના પછીનો ટોપિક છે ફ્રેમ ક્વેશ્ચન એન્ડ આન્સર ઇન યસ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવી હા અથવા નામાં જવાબ આપવો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય અને હા અને નામાં જવાબ આપવાના હોય ત્યારે તમારે હા અને નામાં જે યસ અને નોમાં જે જવાબ આપવો એ બધું તમારે ટૂંકમાં આપવાનો. Yeah.
સ્ટોરી. હવે મિત્રો યાદ રાખો ફરીથી જોવા જઈએ 10 મૂક્યું છે એટલે સચિન તો એ રાઈટ સુતાઈ ગયો રાઈટ. તો 10 સચિન રાઈટ અ સ્ટોરી એટલે કે સચિન એમ કે વાર્તા લખે છે. હવે આપણે એને હા પાડવાની હોય તો યસ માં આન્સર આપો છો લખો યસ હી ડઝ અને ના પડે તો નો હી ડઝન્ટ. The birds fly in the sky. એટલે પક્ષીઓ આકાશમાં ઉડે છે. The illustration માં કહ્યું birds બહુમત જ રહી હશે. To the birds fly in the sky. હવે એક મિત્ર યાદ રાખો કે જ્યારે આ આપણે ધોતી વાક્ય પર પડ્યો fly છે એટલે fly નું fly થશે એટલે ક્રિયા સંબંધમાં કોઈ ફેરફાર થયો નથી. હવે એનો છે આપણે શું કરશો yes birds બહુવચન છે એટલે આવશે they અને આન્સર નો માં આપવો હોય તો નો દે ડુ નો એટલે કે એને ડોન્ટ લખીએ તો અહીંયા ડુ. તો આ તમારે તમારી નોટબુકમાં અત્યારે 4 સેન્ટેન્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે સાધારણ કાળની અંદર તમને જે ડબ્લ્યુએચની પૂછાતા હતા એ કેપ્ચરમાં તો શીખ્યા. એના પછી તમને જે પ્રશ્નાર્થ તમે બનાવી અને એનો યસ નોમાં જવાબ આપવાનો એ શીખ્યો. હવે એના પછીનો ટોપિક છે કે આન્સર ઇન યસ એટલે કે પ્રશ્નના જે જવાબ આપવાનો છે અને હા અને ના માં જ્યારે તમે પ્રશ્ન આપેલો હોય અને એનો હા ના માં એટલે યસ નોમાં જે જવાબ આપવાનો હોય ત્યારે તેમાં તમારે આખા વાક્યમાં જવાબ આપવાનો આવે છે. અહીંયા જો તમને અહીંયા પ્રશ્ન આવ્યો છે કે ડઝ ધ બર્ડ રાઈટ ઇન ઇંગ્લિશ એટલે કે શું ધ બર્ડ અંગ્રેજીમાં લખી શકે છે તો આ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો આવે છે હા અથવા ના બંનેમાં આપણે આપવાનો છે. તો પહેલે યસમાં એટલે કે હા માં આપી ત્યારે અહીંયા પહેલાં આપણે યસ લખી પછી અહીંયા કોમા કરવાનું. હવે ધ બર્ડ છોકરો છે એના માટે કયો સર્વનામ આવે પ્રોનામ આવે છે No.
તમારે લોકોએ કોષ્મ જે શબ્દ આપેલો હોય એનો ઉપયોગ કરવાનો છે, એના અનુસંધાનમાં જે શબ્દ
સિદ્ધાંતો એને કાઢી દેવાનો છે. અહીંયા આપણે પાંચ મધર રીડ્સ ધ રામાયણ કોષમાં પછી મહાભારત આપણને ખબર છે કે આપણું ધાર્મિક પુસ્તક છે તો રામાયણ કાઢી એટલે જગ્યાએ શું મૂકવાનું છે મહાભારત. અહીં સેન્ટેન્સ માં માય મધર ડઝ નોટ રીડ ધ મહાભારત. અહીંયા જો આ ગ્રીક પુષ્ય વચન હોય તો ડઝ નોટ મૂકવાનું અને જો બહુવચન હોય તો આઈ વી યુ દે હોય તો તમારે ટુ નોટ મૂકવાનું. અહીંયા પછી જો ધ બોયઝ વોચ ઇન ધી મૂવી કે અમે આપણે કે ધ બોયઝ ડુ નોટ વોચ કમિંગ. અહીંયા છે વી સ્પીક ઇન ગુજરાતી તો એમાં પાસે વી ડુ નોટ સ્પીક એ તો અહીંયા પછી શબ્દ તેલું બોલે આપણે એટલું તેલું. મનુભાઈ સેલ્સ મિલ્ક કારણ કે મનુભાઈ દૂધ વેચે છે તો શું નથી વેચતા તો શાકભાજી. તો એ પાસે મનુભાઈ ડસ નોટ સેલ મિલ્ક જો એ મનુભાઈ વિશે શું શીખવા છે તો એટલે અહીંયા આપણે લખ્યું છે ડસ નોટ અને અહીંયા સેલ્સ તો મને શું આવી ગયું મોડો સેલ એટલે તીર્થ ડ્રિંક્સ કોફી એટલે તીર કોફી પીવે છે તો શું નથી પીતો ટી એટલે કે ચા નથી પીતો તો અહીંયા બની તીર અને અહીંયા બી ડસ નોટ ડ્રિંક્સ તો થઈ ગયું ડ્રિંક અને ટી જે કોષમાં આપણે શબ્દ આપણે. તો મિત્રો હવે તમારે આના સાથે સાદા